નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તથ્યા પટેલ માટે એક તકલીફના સમાચાર સામે આવ્યા છે, જેમાં તથ્યા પટેલના વકીલ દ્વારા માગણી મૂકવામાં આવી હતી કે તથ્યા પટેલને ઘરેથી જમવાનું ટિફિન આપવામાં આવે અને ભણવામાંથી સમય આપવામાં આવે તો બહાર આવી છે અને જેમાં બીજા કેદીઓને જેમ રાખવામાં આવે છે રાખવામાં ન આવે છે. પરંતુ હવે નાના બાળકો તો ઠીક છે, અત્યાર સુધી આપણને નાના બાળકો માન્ય રાખે છે, કોઈ યુવાન છોકરીઓ દેખાતી હોય તો હજી આપણે સમજીએ, પણ આ 70 વર્ષનો વૃદ્ધ કે જેને પોતાના 5 બાળકો છે અને તેમના ઘરે પણ બાળકો છે, તથ્યા પટેલના વકીલ દ્વારા 70 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ કે જે ગલીમાં રહેતી અત્યારે તો સાવ જેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો હતો અને એ ઘણા સમયથી કરતો હતો અને તે શેરીના લોકો જોઈ ગયા. તેમણે આ વ્યક્તિ બીજી વખત આવું ના કરે અને આની જેવા બીજા એ સમયની ખરાબ કૃત્ય કરતા અને ખરાબ માણસ પર ધરાવતા લોકો આવા કાર્ય ન કરે એટલા માટે થઈને જાગૃત લોકોએ પોલીસ ફરિયાદ અટવા લાઈન પોલીસ સ્ટેશનની અંદર નોંધાવી છે અને અમુક લોકો સામે આવી પણ માગણી કરી છે, પોતાના નામ પર જ આ એફઆઈઆર નોંધાવી છે અને આ વ્યક્તિને ઝડપથી ધરપકડ કરી અને સામાન્ય લોકો એને પાઠ શીખવે અથવા પોલીસ દ્વારા એને પાઠ શીખવવામાં આવે જેથી કરીને શેરીમાં રહેતા બીજા જે મૂગા અબોલ પ્રાણીઓ છે તેમની સાથે આવા કૃત્ય કોઈ ન કરી શકે એટલા માટે થઈને લોકોએ જાગૃત થઈને આ માહિતી શેર કરી છે અને પોલીસને પણ આની ઉપર કડક કાયદો અને કડક પાઠ ભણાવવાની પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ આવી માહિતી શેર કરવામાં આવે ત્યારે તમને નોટિફિકેશન મળી રહે.